નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા નૈશદ દેસાઈ અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણે પત્રકાર પરિષદ સંબોધી સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો ફોર્મ રદ કરવા અંગે ભાજપનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો હતો. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે અને અન્ય અપક્ષ તથા પ્રાદેશિક પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ જીતી ગયા છે. ત્યારે નવસારી બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પીઢ ગાંધીવાદી નૈશદ દેસાઈ અને મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણે પત્રકાર પરિષદ સંબોધી સુરતમાં કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ થવા પાછળ ભાજપનું ષડયંત્ર હોવાનું જણાવ્યું હતું. લોકશાહી જોખમમાં હોવાનું અને સંવિધાનની હત્યા થઈ હોવાનું કહ્યું હતું તો ચૂંટણી કમિશનર આ અંગે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી હતી. ચૂંટાયેલા સીએમને સીબીઆઈ અને ઈડીની મદદથી જેલમાં નખાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ધ્રુવીકરણની રાજનીતિ કરતા હોવાના પણ આક્ષેપ કરાયા હતા. પરમ દિવસે બપોરે 2:30 વાગે ઓર્ડર આપ્યો કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક માન્ય કમિશનર ઇલેક્શન ટીએન સેશન સાહેબના આત્માએ રદ કરી. પછી સમગ્ર અંધભક્તની ટીમ હોટલ મેરેડિયનમાં ફરજ બજાવવા માંડી. એ ફરજના ભાગરૂપે એક ઉમેદવાર સિવાય તમામ ઉમેદવારોએ રાત્રે 10 વાગ્યા સુધીમાં વિથડ્રોઅલ સમર્પિત કરી દીધું. બસપાના ઉમેદવાર પત્તો નહીં લાગ્યો, કારણ કે બસપાના ઉમેદવારને અમે ગુજરાતની બહાર જવા માટે વિનંતી કરી. બસપાના હોદ્દેદારોએ અમને કહ્યું કે એ ગુજરાતની બહાર મોકલી આપે, પરંતુ રાત્રે પરમ દિવસે 11 વાગ્યાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ માન્ય પ્રધાનમંત્રી માન્ય ગૃહમંત્રીના આદેશથી બસપાના ઉમેદવારના પરિવારજનો મિત્રોની ઉપર દાબ દબાણ કે પ્રેમભાવ બતાવીને ભયનો આતંક ફેલાવવામાં આવ્યો, સત્તાનો ભયનો આતંક. પરિણામ એવું આવ્યું કે એઓને વડોદરાની 40 કિલોમીટર દૂર એક ખેતરમાંથી શોધી કાઢ્યા અને તાત્કાલિક એમને હેલિકોપ્ટરમાં લવાયા અને 2:30 વાગે ગુપ્ત બોન્ડની જેમ ગુપ્ત રૂપે કલેક્ટર કચેરી સમક્ષ ઉપસ્થિત કરાયા. કલેક્ટરની બહાર મીડિયા શાંત, આંખ બંધ. બસપાના કાર્યકરો, કોંગ્રેસ કાર્યકરો આંખ બંધ બહાર ઊભા, કોઈ બધાએ આંખો ખોલી, પણ એ ઉમેદવાર કોઈને દેખાયા નહીં. ક્યારે આવ્યા, ક્યારે ગયા, એ માન્ય કલેક્ટરશ્રી અને ક્રાઇમ બ્રાન્ચના અંધભક્તો જરૂર જણાવશે. એનો સમય પત્રક તમામ, આ તમામ વસ્તુ સુરતના તમામ અખબારોએ સવિશેષ નોંધ કરી છે. એ પત્રકારિતાને સલામ છે. આ પત્રકારિતા લોકતંત્રને ભવિષ્યમાં જીવંત રાખશે. ટેકેદારોની એક અરજી ગુમ થયાની આપેલી, એનું પરિસ્થિતિ આ બેમાં કઈ રીતે કોંગ્રેસ સાહેબ? માન્ય કુંભાણી સાહેબ હાઈકોર્ટમાં એફિડેવિટ કરતા નથી, સહી કરતા નથી. એ જો એફિડેવિટમાં સહી નહીં કરે તો એમણે પક્ષ સામે છેતરપિંડી ચીટિંગનો ભયાનક ગુનો કર્યો છે. કારણ કે એમના જે ટેકેદારો હતા એ એમના પરિવારજનો હતા, એમના ધંધાના ભાગીદાર હતા. ત્યાર પછી જે બન્યું એ આપની સામે છે. અમે
જો એવો એફિડેવિટ નહીં કરશે નિલેશભાઈ, કારણ કે ઉમેદવારની એફિડેવિટ જરૂરી છે ઇલેક્શન કમિશનર સામે રીટ પિટિશનમાં, કાયદેસર ટેકનિકલ. એ નહીં કરશે તો અમે નિલેશ કુબાણી સામે છેતરપિંડીની પાર્ટી હાઈકમાન્ડ ભવિષ્યમાં કાર્યવાહી કરશે. બીજો તો અમારી પાસે કોઈ રસ્તો નથી. અમે તો કાયદા સત્ય અહિંસામાં માનીએ છીએ. અમે વહીવટી તંત્રના દુરુપયોગમાં તો માનતા નથી. બોન્ડ હોય કે કંઈ બી હોય, લોકસભાના, હે રામ, લોકસભાના ઇતિહાસમાં કદાચ આ ડ્રામાને લઈને શું કહેવું છે તમારું? જે પ્રકારની વહીવટી પ્રક્રિયા આવી સુરત લોકસભાને તારીખ 18 થી ગઈકાલે 2:30 વાગ્યા સુધી ને ક્રમબંધ સમય પત્રક તમામ બનાવોનું મૂલ્યાંકન નિષ્પક્ષતાથી સંશોધન કરવામાં આવે, વિશ્વના તમામ લોકતાંત્રિક પત્રકારો સંશોધન કરે, તો અવશ્ય વિશ્વમાં આ પહેલો પ્રસંગ છે કે સમગ્ર વહીવટી તંત્ર રાજસત્તાના અંધભક્ત ગુલામ બનીને ચૂંટણીને સંપૂર્ણપણે ફારસ બનાવીને મોદી સાહેબને પુતિન અને જિનપિંગ બનાવવાનો નિશ્ચય કરી લીધો હોય એવું સ્પષ્ટ સાબિત થાય છે. આજ મેને જો કહા કે દેશ કા જો લોકસભા ચુનાવ હો રહા હૈ ઉસકે જો મુખ્ય મુદ્દે હૈ ઓર ગુજરાત કે જો મુદ્દે હૈ ઉસકે બારે મેં મેને બાત કી, જો આજ સુરત એરિયા મેં ટેક્સટાઇલ વર્કર્સ ડાયમંડ વર્કર્સ પર જો બીતી હૈ, કિસાનો પર બીતી હૈ, જો યુવા ઓર કિસાન આત્મહત્યા કર રહે હૈ, હમારે કામગાર આત્મહત્યા કર રહે હૈ, ઓર અર્થવ્યવસ્થા કા સંચાલન કરને મેં મોદી કો જો અસફળતા મિલી ઉસકે હમને બાત કી. મેને કહા કે ઇસકી હમ પાર્ટી જાંચ કરેગી, પૂરી જાંચ કરેગી, માલૂમ કરેગી કે પૈસે કે લેનદેન હુઈ હૈ યા કોઈ દબાવ ડાલા ગયા, જાંચ કરેગી, ઉસકે ઉસકે બાદ કાર્રવાઈ હોગી. નહીં નહીં, દેખિયે હમરા જો પ્રત્યાશી હૈ ઉસે હમ સંપર્ક કી કોશિશ કર રહે હૈ, ક્યા ઉસકે કિડનેપ કિયા ગયા હૈ, ક્યા કુછ પૈસે કે લેનદેન, નહીં તો કોઈ બાત નહીં, હમ તો જાંચ કરેંગે, ઉસકે બાદ હી કોઈ કાર્રવાઈ હોગી, બિના પૂછતાછ કે નહીં કરેંગે, વન સાઇડેડ કાર્રવાઈ નહીં કરેંગે, પૂછ કે કરેંગે, માલૂમ કરેંગે તથ્ય ક્યા હૈ. બ્યુરો રિપોર્ટ, એસપાઇન ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે.